સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ માટે સમિતિના સભ્યોએ વાહન ચાલકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી હતી તેમજ જો સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં માં કોઈ પણ વિકાસ કામ માટે ખેડૂતો પોતાની કિંમતી જમીન આપશે નહીં તેવી વાત કરી હતી ભાટિયા ટોલ નાકા પર સ્થાનિકોને ટોલમાંથી ટોલ માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સંઘર્ષ સમિતિ લોકોને જાગૃત કરવાની શરૂઆત કરી છે તેમાં ભાટા અને ગભેણી ખાતે બેઠક યોજવામાં આવી હતી તેમજ ગભેની ચાર રસ્તા પર વાહન ચાલકો ને પત્રિકા વિતરણ કરવામાં આવી છે તેમાં સ્થાનિકો ને ટોલ મુક્તિ આપવામાં નહીં આવે તો ભવિષ્ય માં કોઈ પણ વિકાસ ના કામ માટે ખેડૂતો પોતાની કિંમતી જમીન આપશે નહીં તેવી પણ વાત કરવામાં આવી છે શુક્રવારે સવારે દસ વાગે ભાટા ગામ ખાતે જ્યારે સાંજે પાંચ કલાકે ગભેણી ખાતે ટોલ મુક્તિની માંગ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં માજી કોર્પોરેટર બલવંત પટેલે જણાવ્યું હતું કે જે પ્રોજેક્ટ માટે સ્થાનિક જમીન સંપાદન થઈ હોય અને ખેડૂતોને જમીનનું પૂરતું વળતર પણ ચૂકવવામાં આવ્યું નહીં હોય તેવા કિસ્સામાં સ્થાનિકોને અન્યાય કરવામાં આવે તે યોગ્ય નથી તેમજ આ રીતે ચાલશે તો કોઈ ખેડૂત જમીન પણ નહીં આપે તેવી વાત કરવામાં આવી હતી આ બેઠકમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશ પટેલ માજી ધારાસભ્ય ધનસુખ પટેલ પ્રકાશ કોન્ટ્રાક્ટર દર્શન નાયક સુભાષ પટેલ યોગેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જયારે લોકો પણ ટોલ મુક્તિ ના આંદોલનમાં વધુમાં વધુ જોડાય તે માટે ગભેની ચાર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ને પત્રિકા આપવામાં આવી હતી અંદાજે બે હજાર પત્રિકાનું વિતરણ કરાયું છે આ ઉપરાંત શનિવારે ઇસ્કોન ઇસ્કોનમ સર્કલ પાસે પલસાણા ખાતે ભરથાણા ચાર રસ્તા ખાતે બેસ્થાન ચાર રસ્તા પર સવારે અને સાંજે પત્રિકા વિતરણ કરવામાં આવનાર છે કેમેરામેન સાબીર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત